ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં યુનિટ 6 જે પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરી દીધું છે, બરાબર. હવે આજના વિડીયોમાં આપણે સ્વપોથીમાં કરીશું, બરાબર. સ્ટેન્ડર્ડ 5 છે આપણો, પાર્ટ 3 છે, અને આપણું યુનિટનું નામ છે આઈ સ્ટડી હેલ્પિંગ હેડ, બરાબર. ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકમાં ઓલરેડી સ્વ કવિતાને બધું જોઈ જ ગયા છે, બરાબર. હવે આપણે સ્વપોથીમાં જોઈશું. તો આપણે પહેલાં એક્ટિવિટી 1 રીડ કરીશું. એક્ટિવિટી 1 છે, એમાં ઇંગ્લિશ, ઉચ્ચાર અને ગુજરાતી છે, બરાબર. ચાલો તો આપણે કવિતા આપણે ઓલરેડી પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટ બુક્સમાં જોયા જ ગયા છે. હવે અહીંયા આપણે ઉચ્ચાર અને એના અર્થ સાથે આપણે સમજીશું. તો પહેલું આપ્યું છે, ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ 10 પાઉન્ડ. તો ઇન્સી વિન્સી નામનો જે કરોળિયો છે એ ક્યાં ચડ્યો છે? તો નાળચા ઉપર ચડ્યું, બરાબર. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશે ધ સ્પાઈડર આઉટ. ડાઉન એટલે પડી જવું. વરસાદ આવ્યો અને કરોળિયાને બહાર વહાવી દીધો, અથવા તો વહાવીને બહાર લઈ ગયો. આઉટ કમ ધ સન એન્ડ ડ્રાય અપ ઓલ ધ રેન. બહાર આવ્યો સૂર્ય અને બધો વરસાદ સૂકવી દીધો, એટલે વરસાદનું જે પાણી છે એ બધું સૂર્યએ સૂકવી દીધું. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ 10 પાઉન્ડ અગેન. અને નાનકડો જે કરોળિયો છે એ ફરીથી નાળચા ઉપર ચડ્યો. ચાલો ફરીથી આપણે જોઈ લઈશું. આવી કવિતા છે એ પોએમ છે એ તમારે મોઢે કરવાની, કારણ કે પરીક્ષામાં એ 2-3 માર્ક્સની પૂછાય. ચાલો, ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશે ધ સ્પાઈડર આઉટ. ધ કમ ધ સન એન્ડ ડ્રાઈવ અપ ઓલ ધ રેન. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન, બરાબર. આ રીતના આપણે કવિતાને રીડ કરવાની છે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું કમ્પ્લીટ ધ ફ્લોવિંગ, બરાબર. એટલે કાવ્ય પંક્તિને આપણે પૂર્ણ કરવાની છે. ઇન્સી વિન્સી આવી રીતના તમને પરીક્ષામાં પૂછાય તો તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની. તો પહેલામાં આવશે ઇન્સી વિન્સી, તો તમારે લખવાનું સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશે ધ સ્પાઈડર આઉટ. શું કહે છે? ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશે ધ સ્પાઈડર આઉટ. ચાલો બીજું છે, આઉટ કમ ધ સન એન્ડ ડ્રાઈવ ઓલ ધ રેન. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન, બરાબર. આ રીતના આપણે શું કરવાની છે? કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2 પણ છે ઉચ્ચાર, અર્થ અને સ્પેલિંગ. ચાલો, યસ્ટરડે, અને આપણે ગઈ પાઠ્યપુસ્તકમાં જોયું હતું કે ભોલાભાઈના ફાર્મમાં ટુડે એટલે આજે કયા માણસો શું કામ કરી રહ્યા છે, અને યસ્ટર એટલે ગઈકાલે માણસો શું કામ કર્યું હતું એ જોયું હતું, બરાબર. તો આપણે પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટ બુક્સમાં બંને વસ્તુ જોયું છે. સ્વપોથીમાં અહીંયા આપણને યસ્ટરડેનું પૂછ્યું છે, બરાબર. એટલે ગઈકાલે ભોલાભાઈના ફાર્મમાં કોણ વ્યક્તિ શું કામ કરી રહ્યા હતા એની અહીંયા આપણે વાત કરવાની છે. ચાલો, પહેલું છે ઇંગ્લિશમાં આપણે જોઈશું, યસ્ટરડે કનુ પિકેડ મેંગોઝ, બરાબર. ગઈકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે, કનુએ કેરી ઉતારી અથવા તો તોડી, બરાબર. રામુ ટુ કોકોનેટ ટુ ધ માર્કેટ. રામુ નાળિયેર બજારમાં લઈ ગયો, બરાબર. ટેકનું ભૂતકાળ ટૂંક થશે, બરાબર. કોકોનેટ એટલે નાળિયેર. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. પુટ એટલે મૂકવું, જૂટ બેગ એટલે કોથળો. એટલે શું કહે છે? મંજુબહેન અને ભોળાભાઈએ સણના કોથળામાં ચોખા ભર્યા. જૂથ, જૂથ એટલે કે સણનો જે પેલું દોરીવાળો કાંઠાને એનાવાળો આવે ને કોથળો, એ જે આપણે અનાજ ભરતા હોય એ. કોકિલાબેન મિલકે ધ કાઉ. કોકિલાબેને ગાય દોહી, બરાબર. દોહી એટલે એ કાર્ય કરી ચૂક્યા છે, બરાબર. બિલકીબેન ફેડ ધ ચિકન, બરાબર. ફીડનું અહીંયા ભૂતકાળ ફેડ થાય છે. બિલકીબેને શું ખવડાવ્યું? તો બિલકીબેને મરઘીઓને ખવડાવ્યું. ચિકન્સ એટલે એક કરતાં વધારે મરઘીઓ. યસ્ટરડે એટલે ગઈકાલે. જાનકી પ્લાઉડ ધ ફેલ્ડ, બરાબર. ગઈકાલે જાનકીએ ખેતર ખેડ્યું. પ્લાઉડ એટલે ખેડવું અને ફિલ્ડ એટલે ખેતર. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ.
અને રઘુએ શું કર્યું હતું? તો જંગલમાં કોને લઈ ગયો હતો? સીપ એટલે ઘેટાને લઈ ગયો હતો. ચલો ફરીથી એક વખત જોઈ લઈએ છીએ. યસ્ટરડે કનુ પીકે ધ મેંગો, ગઈકાલે કનુએ શું કર્યું? કેરી ઉતારી અથવા તોડી. રામુ ટુ કોકોનેટ ટુ ધ માર્કેટ, રામુ નાળિયેર માર્કેટમાં અથવા તો બજારમાં લઈ ગયું. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઇઝ ધ જૂટ બેગ, મંજુબેન અને ભોલાભાઈ સોનના કોથળામાં અનાજ અથવા તો ચોખા ભર્યા. કોકિલા બેન મિલ્કેત ધ કાવ, કોકિલા બેને ગાય દોહી. બિલકી બેન ફેદ ધ ચિકન, બિલકી બેને મરઘીઓને ખવડાવ્યું. ગઈકાલે એટલે યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ, ગઈકાલે જાનકીએ ખેતર ખેડ્યું. રઘુ ટુક ધ સીપ ટુ ધ જંગલ, અને રઘુ છે જે છે એ ઘેટાને ક્યાં લઈ ગયો? જંગલમાં લઈ ગયો. ચાલો હવે એના રિલેટેડ આપણે શું કરવાનું છે? પ્રશ્નના ખાલી જગ્યા પૂરવાની છે. બીજું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, બરાબર ખાલી જગ્યા પૂરો. ચાલો યસ્ટરડે કનું ખાલી જગ્યા મેંગો, તો પીકિંગ કે પીકે, પીકિંગ એટલે તોડવું અને પીકેટ એટલે તોડ્યું, બરાબર. તો યસ્ટરડે છે એટલે ગઈકાલની વાત થયેલી છે, તો અહીંયા શું આવશે? પીકેટ આવશે, ઈડી લાગશે, બરાબર. આઈએનજી હોય તો હાલ, આપણે પ્રેઝન્ટ ટેન્સ ગણવામાં આવે, બરાબર. ચાલો એ જ રીતના યસ્ટરડે રામુ ખાલી જગ્યા કોકોનેટ ટુ માર્કેટ, ટુક કે ટેકી, તો ટેકનું ભૂતકાળ શું થશે? ટુક થશે, બરાબર. ટુક એટલે લેવું અથવા લીધું, બરાબર. ગઈકાલે શું કર્યું? એણે માર્કેટમાં શું કર્યું? જે કોકોનટ છે એને લઈ ગયો, બરાબર. ચાલો ટુડે, ટુડે એટલે આજે. મંજુબેન એન્ડ ભોલાભાઈ આર ખાલી જગ્યા રાઇઝ ધ જૂઠ બેગ. ચાલો પુટ એટલે મૂકવું ને પુટિંગ એટલે મૂકે છે, બરાબર. તો અહીંયા શું આવશે? પ્રેઝન્ટ ટેન્સ છે. ટુડે એટલે પ્રેઝન્ટ ટેન્સ, એટલે આજની વાત કરવામાં આવે છે, હમણાંની વાત કરવામાં આવે છે. એટલે શું આવશે? આઈએનજી આવશે. એટલે તમારે અહીંયા યાદ રાખવાનું કે પુટિંગ આવશે, બરાબર. તો શું કહે છે? આજે ભોલાભાઈ અને મંજુબેને શું કર્યું કે કોથળામાં અનાજ ભર્યું અથવા તો મૂક્યું, બરાબર. પુટ એટલે મૂકવું. યસ્ટરડે મંજુબેન એન્ડ ભોલાભાઈ ખાલી જગ્યા રાઇઝ ધ જૂઠ બેગ, બરાબર. ભૂતકાળમાં પુટનું પુટ જ થશે, બરાબર. તો ગઈકાલે એમણે બંને શું કર્યું? ભોલાભાઈ અને મંજુબેને તો અનાજ ભર્યું, બરાબર. એટલે કોથળામાં અનાજ ભર્યું. ચલો ફરીથી એક વખત જોઈ લઈએ છીએ. યસ્ટરડે કનુ ખાલી જગ્યા મેંગોસ, તો પીકેડ આવશે. યસ્ટરડે રામુ ખાલી જગ્યા કોકોનેટ ધ માર્કેટ, તો ટુક આવશે. ટુડે મંજુબેન એન્ડ ભોલાભાઈ આર ખાલી જગ્યા રાઇઝ ઇન ધ જૂટ બેગ, તો પુટિંગ આવશે. યસ્ટરડે મંજુબેન એન્ડ ભોલાભાઈ ખાલી જગ્યા રાઇઝ ઇન ધ જૂટ બેગ, તો પુટ આવશે, બરાબર. તો જે યસ્ટરડે હોય તો તેમાં ઈડી લાગે, બરાબર, અને અનિયમિત રૂપ લાગે. જ્યારે પ્રેઝન્ટ ટેન્સ હશે ત્યારે શું લગાડવાનું છે? આપણે આઈએનજી ફોર્મ લગાડવાનું છે. ચલો ત્યારબાદ આપણે પાંચમા નંબરનું જોઈશું. યસ્ટરડે કોકિલાબેન ખાલી જગ્યા ધ કાવ, યસ્ટરડે એટલે ગઈકાલે. તો ગઈકાલે કોકિલાબેને શું કર્યું? તો મિલ્કિંગ કે મિલ્કેટ, તો મિલ્કિંગ એટલે આજની વાત કરવામાં આવે, આઈએનજી લાગે છે, બરાબર. આઈએનજી એટલે આજની વાત કરે, ઈડી એટલે ભૂતકાળ. તો આપણે આમાં યસ્ટરડે છે એટલે ગઈકાલની વાત થઈ છે, તો અહીંયા શું આવશે? મિલ્કેટ આવશે, બરાબર. એ જ રીતના બિલ્કીબેન ખાલી જગ્યા ચિકન યસ્ટરડે, ગઈકાલે બિલકીબેને શું કર્યું મરઘીના બચ્ચાને? તો ફીડિંગ. તો આટલું યાદ રાખવાનું, આઈએનજી હોય કોઈ બી ક્રિયા હોય તેની પાછળ આઈએનજી લાગે તો તે પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ગણવામાં આવે, બરાબર. ઈડી લાગશે તો પાસ્ટ લાગશે. તો બરાબર ફેડ એટલે ખવડાવ્યું, બરાબર. એ જ રીતના યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે. યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ, બરાબર. ગઈકાલે જાનકીએ ખેતર ખેડ્યું, બરાબર. પ્લાઉનિંગ આઈએનજી લાગે એટલે પ્રેઝન્ટ ટેન્સ કરાય. પ્લાઉડ એટલે કે ભૂતકાળ કહેશે, એટલે અહીંયા આપણે યસ્ટરડે એટલે ભૂતકાળનું રૂપ આવશે, એટલે અહીંયા પ્લાઉડ આવશે, બરાબર. ચાલો એ જ રીતના આપણે કરીશું બીજું. ટુડે રઘુ ઇઝ ટેકિંગ ધ સીપ ટુ ધ જંગલ, આજે રઘુ શું કર્યું છે? તો ઘેટાને જંગલમાં લઈ ગયો, બરાબર. ચાલો ટુક એટલે લેવું અને ટેકિંગ એટલે, ટુક એટલે લીધું અને ટેકિંગ એટલે લેવું, બરાબર. તો અહીંયા આપણે જોયું છે ટુડેની વાત કરવામાં આવી છે, આજની વાત કરવામાં આવે છે, તો શું આવશે? આઈએનજી ફોર્મવાળી ક્રિયાપદ લાગશે, બરાબર. ટુક આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્ર, આ રીતના તમારે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ એને આપણે સમજવાનું છે, બરાબર. એટલે યસ્ટરડે હોય, નેક્સ્ટ ડે હોય, બરાબર, નેક્સ્ટ યર હોય, એ બધું આપણે પાસ્ટ ટેન્સમાં આવશે. હાલમાં નાવ છે,
બરાબર ટુડે છે, એ બધા જે વર્ડ્સ આવશે એ તમારે પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. પ્રેઝન્ટ ટેન્સમાં તમારે કોઈ પણ ક્રિયાની પાછળ આઈએનજી ફોર્મ લાગતું હોય, જ્યારે પાસ્ટ ટેન્સમાં તમારે કોઈ પણ ક્રિયાની પાછળ ઈડી લાગતું હોય છે, અથવા તો શું લાગતું હોય છે, એના અનિયમિત રૂપ હોય છે, બરાબર, જે આપણે કમ્પલસરી એને રીડ કરવાના હોતા હોય છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. ટુ ધ શો ધ એક્શન ગોઈંગ ધ ટાઈમ ધ સ્પીકિંગ વી અસ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. અત્યારે જે ક્રિયા ચાલી રહી હોય તે દર્શાવવા માટે તમારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. આપણે હાલ ભણવાની ક્રિયા કરી રહ્યા છે, તો આપણે એમાં હાલ જે ક્રિયા કરી રહ્યા છે તો આપણે કયો ટેન્સ લાગશે, તો ચાલુ વર્તમાન. વર્તમાન એટલે આપણે હાલ જે કામ કરવાના છે એ, બરાબર, ને કન્ટિન્યુઅસ એટલે કન્ટિન્યુ એટલે આપણે હાલમાં જે હું જે હમણાં તમને બોલીને ભણાવી રહ્યું છે એ મારું પ્રેઝન્ટ ટેન્સ એટલે કન્ટિન્યુ ટેન્સ કહેવામાં આવશે, બરાબર. ચાલો એની વાક્ય રચના કેવી આવશે, તો એમ આવશે, ઇઝ આવશે, આર આવશે, આ ત્રણમાંથી કોઈ પણ આવશે, પછી એક્શન વર્ડ આવે અને પછી આઈએનજી. એક્શન વર્ડ એટલે સપોઝ કે તમારે ક્રિયા આવશે, બરાબર, કોઈ પણ ક્રિયા, સ્વિમિંગ, ઇટિંગ, ઈટ છે, પછી પ્લે છે, પ્લેઈ છે, પ્લેઇંગ છે, પછી બાથ છે, સ્વિમ છે, બરાબર, અને એની પાછળ તમારે આઈએનજી ફોર્મ લગાડવાનું છે, બરાબર, એટલે તમારું શું થશે, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ બનશે. ચાલો આપણે એમાં જોઈએ, એની વાક્ય રચના જોઈએ. તો પહેલાં છે રામુ, એટલે કોઈ પણ કરતા પહેલાં તો કરતા આવશે, પછી કાં તો ઇઝ આવશે, જો એક વચન હોય તો ઇઝ આવશે, બહુવચન હોય તો આર આવશે, આપણે એકલા હોઈએ તો આઈ સાથે એમ લાગશે, બરાબર, એ રીતના વાક્ય રચના બનાવવાની. ચાલો તો રામુ એટલે છોકરો છે, એટલે રામુ ઇઝ, ચાલો પીક એ ક્રિયા છે, બરાબર, પીક એટલે તોડવું અથવા ચૂંટવું, અને એની પાછળ શું લગાવેલું છે, આપણે આઈએનજી ફોર્મ લગાવેલું છે, બરાબર, અને પછી જે પણ અધર વાક્ય એટલે મેંગો છે જે હોય એ લગા, પછી એ વાક્ય આવશે, બરાબર. તો રામુ ઇઝ પીકિંગ અ મેંગોઝ, આ રીતના વાક્ય બનશે. એ જ રીતના બીજું વાક્ય જોઈશું. સી ઇઝ સી, એટલે પેલા કર્તા તરીકે આપણે કોઈ પણ છોકરી છોકરા કે કોઈનું નામ લખવાનું. ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ લાગશે, બરાબર. સી ઇઝ ઇટ છે, બરાબર, ઇટ એ ક્રિયા છે, એની પાછળ આપણે શું લગાડવાનું છે, આઈએનજી ફોર્મ લગાડવાનું છે. અન ઓરેન્જ, ઓ છે એ શું છે, તો સ્વર છે, એટલે આપણે અહીંયા અન લગાડેલું છે, તો અન ઓરેન્જ. તેણી શું ખાઈ રહી છે, તો ઓરેન્જ ખાઈ રહી છે, બરાબર, એટલે હાલમાં જે કરી રહી છે એ. એ જ રીતના યુ આર ડ્રિંકિંગ જ્યુસ, તે, અહીંયા આર છે એટલે યુને આપણે બહુવચનમાં લેવાનું. તેઓ શું કરી રહ્યા છે, તો જ્યુસ પી રહ્યા છે, બરાબર, ડ્રિંક અને આઈએનજી ફોર્મ છે, બરાબર, એટલે હાલની ક્રિયા બતાવવામાં આવે છે. ચાલો રામ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી, રામ છે સ્ટેન્ડ એટલે ઊભું રહેવાની ક્રિયા કરે છે, એની પાછળ આઈએનજી લાગે છે, એટલે હાલ હાલ એ શું કરી રહ્યો છે, તો એ ઝાડની નીચે અથવા તો ઝાડની અંદર, ઝાડની નીચે, સોરી, ઝાડની નીચે ઊભો રહ્યો છે, બરાબર, એટલે આઈએનજી ફોર્મ તમારે શું સમજવાનું, તો આઈએનજી ફોર્મ એટલે ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, બરાબર, એટલે કે હાલ આપણે જે પણ ક્રિયા કરતા હોય એને આપણે દર્શાવવામાં આવે છે. ચાલો હવે આઈએનજી ક્યાં ક્યાં મૂકવામાં આવે છે તે જોવામાં આવે છે. આ શબ્દના અંતે આઈએનજી મૂકવામાં આવે છે જેની પાછળ આપણે જોવાનું છે. તો અહીંયા સ્ટેન્ડ છે, તો સ્ટેન્ડ છે તો સ્ટેન્ડની બાજુમાં પણ આપણે આઈએનજી લગાડી શકાય. વોક છે તો વોકની બાજુમાં આપણે આઈએનજી લગાવી શકાય. જમ્પ છે તો જમ્પની બાજુમાં આપણે આઈએનજી લગાડી શકાય. થ્રો છે તો થ્રોની જગ્યાએ આપણે આઈએનજી લગાડી શકાય. કેચ તો કેચની બાજુમાં પણ, રીડની બાજુમાં પણ, અને ફ્લાઇંગ. હવે આપણે કેવી રીતના વાંચીશું, તો સ્ટેન્ડ હોય તો સ્ટેન્ડિંગ, વોક હોય તો વોકિંગ, જમ્પ હોય તો જમ્પિંગ, થ્રો હોય તો થ્રોવિંગ, કેચ હોય તો કેચિંગ, રીડ હોય તો રીડિંગ, અને ફ્લાય હોય તો ફ્લાઇંગ, બરાબર. આટલી ક્રિયાઓ બતાવી છે, એ બધા ક્રિયાની પાછળ તમે કમ્પલસરી આપણે આઈએનજી ફોર્મ લગાડવાનું હોય છે. ચાલો હવે એની બાજુમાં જોવાનું છે. આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરોને બેવડાવીને પછી આઈએનજી લગાડવાનું છે, બરાબર. હવે બેવડાવવાનું કેવી રીતના હોય, તો જુઓ અહીંયા આપેલું જ છે આપણને, અહીંયા સી ટાઈપું છે. જો સીટમાં શું છે, ટી એ શું છે, આપણો સ્વર, અરે વ્યંજન છે, બરાબર. જોવાનું આપણે પહેલાં તો વ્યંજન છે, અને વ્યંજનની આગળ જો સ્વર હોય તો આપણે વ્યંજનને શું કરવાનું છે, બેવડાવવાનું અને પછી આઈએનજી લગાડવાનું છે, બરાબર. આ એક નિયમ છે જે આપણે આગળ આપણે જ્યારે સ્કૂલ ચાલુ થઈ હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું. ચાલો અહીંયા સીટ છે તો SIT સીટ થાય, બરાબર. ટી એ શું છે, વ્યંજન છે.
બરાબર, એની આગળ સ્વર છે એટલે ડેફિનેટલી ટી શું થશે, બેવડાઈ જશે, એટલે અહીંયા સ્પેલિંગ બનશે SITT, પછી આપણે ING ફોર્મ કમ્પલસરી લગાડવાનું છે, એટલે સીટનું શીટિંગ થશે. એ જ રીતના સ્કીપ છે તો PA શું કહેવાય, આપણું વ્યંજન છે એની આગળ સ્વર છે, તો સ્વર હોય તો શું થશે, વ્યંજન બેવડાઈ જશે, એટલે અહીંયા સ્કીપિંગ થશે SKIPP પછી ING, બરાબર એ રીતના. ચલો એ જ રીતના હોપ છે તો પી ની આગળ સ્વર છે તો અહીંયા પી શું થશે, બેવડાઈ જશે, તો હોપનું હોપિંગ થશે HOPP પછી ING. ચલો રન છે તો રનનું રનિંગ થશે, કારણ કે રન એ સ્વર વ્યંજન સ્વર છે, એની આગળ સ્વર છે તો એન છે એ બેવડાઈ જશે, એટલે RUNNING. ચાલો ક્લેપ છે તો ક્લેપનું અહીંયા ક્લેપિંગ થશે, પી છે એ બેવડાઈ જશે, અને પછી આપણે ING લગાડવાનું છે, બરાબર. ચાલો એ જ રીતના બેટ છે તો બેટ છે તો બેટમાં પણ BA અને TT પછી ING લગાડવાનું છે, કારણ કે ટી એ વ્યંજન છે અને એ સ્વર છે એટલે વ્યંજન બેવડાઈ જશે. ચલો પુટ છે તો પુટમાં પણ શું થશે, પુટિંગ થશે, ટી બેવડાઈ જશે કારણ કે એની અગાડી વ્યંજ સ્વર છે, બરાબર. ચાલો એટલે પુટિંગ થશે. કટ છે તો કટમાં પણ શું છે, યુ એ સ્વર છે એટલે ટી બેવડાઈ જશે, અને અહીંયા શું સ્પેલિંગ બનશે, કટિંગ, એટલે કટની બાજુમાં TT ની પાછળ તમારે કમ્પલસરી ING લગાડવાનું. ચલો આ શબ્દોને આવતા ઈના સ્થાને ING મૂકવાનું, આ સ્પેલિંગ છે, તા તમારે જો ઈ આવતો હોય તો ઈને કાઢીને આપણે શું લખાડવાનું, ડાયરેક્ટ ING લગાડવાનું છે, બરાબર. તો જો અહીંયા ડાન્સની સ્પેલિંગ છે DANCE, તો આ ઈને કાઢી નાખવાનું અને પછી શું લખવાનું, ING, એટલે ડાન્સિંગ, બરાબર. ચલો અહીંયા પણ રાઈટ છે તો રાઈટમાં પણ ઈ છે તો ઈને કાઢીને પછી શું લગાડવાનું, ING, એટલે રાઇટિંગ થશે. ક્લોઝ છે, ક્લોઝમાં પણ ઈ કાઢી નાખવાનું અને ING લગાડવાનું એટલે ક્લોઝિંગ થશે. રાઈટ છે, રીડ છે, બરાબર, તો રાઇડિંગ, તો પછી એની પાછળ બી ING લગાડવાનું છે ઈ કાઢીને. ગીવ છે, ગીવની બાજુમાં ઈ છે તો ઈને કાઢીને ING લગાવવાનું એટલે ગીવિંગ થશે. ટેક છે તો ટેકની બાજુમાં પણ શું છે, ઈ છે તો ઈને કાઢીને આપણે ING લગાવવાનું એટલે ટેકિંગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે શું લખવાનું છે, આ જે કન્ટિન્યુ ટેન્સ છે એને સમજવા માટેની આ એક મેથડ છે, બરાબર. ચાલો એકવાર જોઈ લઈશું. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક તો વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, થ્રો તો થ્રોવિંગ, કેચ તો કેચિંગ, રીડ તો રીડિંગ, ફ્લાય તો ફ્લાઇંગ, સીટ તો સીટિંગ, સ્કીપ સ્કીપિંગ, હોપ હોપિંગ, રન રનિંગ, ક્લેપ ક્લેપિંગ, બેટ બેટિંગ, પુટ પુટિંગ, કટ કટિંગ, ડાન્સ ડાન્સિંગ, રાઇટ રાઇટિંગ, ક્લોઝ ક્લોઝિંગ, રાઇટ રાઇડિંગ, ગીવ ગીવિંગ, ટેક એન્ડ ટેકિંગ, બરાબર. આ રીતના આપણે લખવાનું છે. ચાલો હવે પ્રશ્ન 3 જોઈશું. ફિલિંગ ધ બ્લેન્ક યુઝિંગ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. ચાલો આમાં અહીંયા ઓપ્શન આપી દીધી એટલે કાઉન્ટ્સ આપી દીધેલા છે. ચાલો રીતા ઇઝ અ ખાલી જગ્યા હિરર, તો સ્ટેન્ડ છે તો ING, એટલે ING નો ઉપયોગ કરવાનો છે, એટલે તમારે આપણે આગળ આપણે જોઈએ જ ગયા છે આમાં, બરાબર. તો કેવી રીતના લાગશે તો જોવાનું છે, તો રીતા ઇઝ સ્ટેન્ડિંગ, બરાબર, કોઈ પણ ક્રિયા છે એની પાછળ આપણે ING લગાવી દીધું છે. ચાલો રામ ઇઝ સ્વિમિંગ ઇન ધ પુલ, તો સ્વિમ છે તો એની બાજુમાં આપણે એમ અને ING લાગશે, કારણ કે એમ એ વ્યંજન છે અને આગળ સ્વર છે, તો એમ બેવડાવી દઈશું અને પછી ING લાગીશું એટલે અહીંયા સ્વિમિંગ આવશે. આઈ ખાલી જગ્યા અ બાઇસિકલ, તો આઈ સાથે એમ લાગે તો રાઇટ, તો રાઇડિંગ આવશે, ઈ કાઢીને પછી ING લગાડવાનું છે, બરાબર. આઈ એમ રાઇડ ધ બાઇસિકલ. આઈ એમ ફ્લાઇંગ અ કાઈટ, બરાબર, ફ્લાય છે તો શું આવશે, ING લગાડવાનું છે. વી આર રીડિંગ અ બુક, બરાબર, રીડ છે તો અહીંયા ING લગાડવાનું એટલે રીડિંગ થશે. તો વી સાથે હંમેશા આર લાગે, તો વી આર રીડિંગ અ બુક, અમે બુકો વાંચીએ છીએ. રાધા ઇઝ કટિંગ અ વેજીટેબલ, રાધા શું કરી રહી છે, તો કટિંગ, વેજીટેબલને કાપી રહી છે. કટ છે તો અહીંયા ટી પછી ING લગાડવાનું છે, કારણ કે વ્યંજન છે અને આગળ સ્વર છે. ચાલો સી ઇઝ ક્લેપિંગ હર હેન્ડ, તેણી હાથથી તાળીઓ પાડી રહી છે. પી છે તો પી બેવડાઈ જશે, કારણ કે આગળ સ્વર છે, તો CLAPP પછી આપણે ING ફોર્મ લગાડવાનું હોય છે. ચલો એ જ રીતના સી ઇઝ અ ખાલી જગ્યા અ લેટર, તો અહીંયા રાઇટ છે તો ઈ કાઢીને આપણે ING લગાડવાનું છે, એટલે રાઇટિંગ આવશે.
વોચમેન ખાલી જગ્યા ધ ગેટ, તો ક્લોઝ છે તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનું એટલે ક્લોઝિંગ આવશે. ધે આર થ્રો બોલ, થ્રો નું અહીંયા થ્રોવિંગ થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે શું કરવાનું છે, તો આપણે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ આપણે જોઈ ગયા છે, બરાબર. હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. અસ્તુ.